અમદાવાદની અંદર તેજલ આવે છે તો ત્યારે એને કયો કયો અનુભવ થાય છે, તો એ અનુભવ વિશે આપણે ભાગ એક ની અંદર વાત કરી. અને ભાગ એક માં આપણે છેલ્લે વાત કરી હતી કે એમના મામી જે ઘર સફાઈનું કામ કરી રહ્યા છે, ત્યારબાદ વાસણ સાફ કરવા તો એ કામ કરી રહ્યા છે, તો એના વિશે આપણે જોયું હતું કે એ ત્યાં બાજુની અંદર રહેલા જે ઊંચી બિલ્ડિંગો ફ્લેટ છે એમની અંદર જયા હતા, જ્યાં આપણે પેલા મકાનની અંદર છેલ્લે લાસ્ટ વાત કરેલી હતી. હવે આપણે ભાગ બે ની અંદર એમના મામી હવે જે બીજા મકાનમાં જાય છે, પરંતુ એ જતા પહેલા અમુક બાબતો જોઈએ કે તેજલના મમ્મી જે અમદાવાદની અંદર હોસ્પિટલમાં હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ વિચારો કે ક્યારે તમે હોસ્પિટલની મુલાકાત લીધી છે, અને જો હોસ્પિટલની મુલાકાત લીધી હોય એટલે કે આપણા દર્દી જે કોઈ પણ સગા વાલા આ દવાખાનાની અંદર દાખલ થયા હોય તો એ દવાખાનાની અંદર કેટલા દિવસ સુધી હોસ્પિટલમાં હતા, આ બાબતો વિચારો અને જવાબ આપો તમારી જાતને કે જો તમે ગયા હોય તો એ કેટલા દિવસ સુધી હોસ્પિટલની અંદર દાખલ હતા. ત્યારબાદ હોસ્પિટલની અંદર જે દર્દી હોય તો એ દર્દીની દેખરેખ કોણ રાખે છે? ડોક્ટર રાખે છે, નર્સ રાખે છે, વોર્ડબોય રાખે છે કે કોણ રાખે છે? તો એ પણ વિચારો કે દર્દીની દેખરેખ કોણ રાખતું હોય છે. ત્યારબાદ બહુમાળી મકાનો જોયા છે. આપણે જોયું હતું કે તેજલ છે એ આ પેલા મકાનની અંદર ગઈ તો ત્યાં ઘણી બધી સીડીઓ એને જોઈ, ઘણી બધી લાઇટ, પછી એમને લિફ્ટ પણ પહેલી વાર જોઈ કે લિફ્ટની અંદર પણ લાઇટ, પંખો અને એની સાથે સાથે ઘણા બધા વ્યક્તિઓની કેપેસિટી હોય, તો આ બધી બાબતો એમને જોઈ હતી. તો તમે પણ આવી કોઈ બહુમાળી ઇમારત જોઈ છે કે જે વધુ માળવાળી હોય એને બહુમાળી કહેવાય, પ્લસ જો તમે એ જોઈ હોય તો એ કેટલા માળની જોઈ હતી ઇમારત, કે એ બિલ્ડિંગ છે એ કેટલા માળની હતી, અને એની સાથે સાથે એ બિલ્ડિંગની અંદર તમે કેટલામાં માળ સુધી ગયા હતા, એટલે કે કેટલામાં માળે તમે ચઢ્યા હતા, અને તમે જો ચડ્યા હોય તો એ સીડી દ્વારા ગયા હતા કે પછી તમે પણ એમાં લિફ્ટનો ઉપયોગ કર્યો હતો. જો વધુ માળ હોય તો એમાં લિફ્ટ હોવાની જ છે, અને ઘણી બધી બિલ્ડિંગો તો એવી પણ હોય કે એક કરતા વધારે લિફ્ટ હોય, ઘણી બિલ્ડિંગોમાં ચાર ચાર લિફ્ટ હોય, ઘણી બિલ્ડિંગમાં બે લિફ્ટ હોય. તો આમ તમે પણ ગયેલા છે તો એમની અંદર કેટલી લિફ્ટ હતી, પછી બિલ્ડિંગ કેવડી હતી એ વિચારો, અને તમે જોઈ છે કેમકે અહીંયા તેજલની વાત આપણે કરતા હતા, એમને આવી બધી બિલ્ડિંગો જોઈ. હવે તેજલ અને એમના મામી પેલો ઘરે સાફ સફાઈનું કામ પૂર્ણ થઈ ગયા બાદ બીજા ઘરે જાય છે, અને જે બીજા ઘરે જાય છે એ બીજું ઘર કોનું હતું? હર્ષનું ઘર. ખાસ યાદ રાખજો, બીજા ઘરે હવે એમના મામી હર્ષના ઘરે જાય છે. હર્ષનું ઘર જે છે એ કેટલામાં માળે હતું? તો કે હર્ષનું ઘર બિલ્ડિંગની અંદર 12માં માળે હતું. તો હવે તેજલ અને એમના મામી 12માં માળ સુધી જાય છે લિફ્ટની અંદર. લિફ્ટની અંદર ફરી પાછા એમને બધું જોયું, એટલે કે લાઇટ, પંખા અને લિફ્ટ જે છે એ હવે 12માં માળે પહોંચી ગઈ, અને લિફ્ટની અંદર અવાજ પણ આવતો હોય કે ભાઈ તમે કેટલામાં માળ સુધી ગયા છો. ત્યારબાદ હવે હર્ષના ઘરે પહોંચતા એમને જોયું કે હર્ષના ઘરની અંદર કેટલા બધા છે એ રૂમ હતા. આ પાછળ કહેવાનું કારણ કેમ કે તેજલે જોયું હતું એમના મામી, એમના મામા અને એમના મામાના સંતાનો બધા એક જ ઘરની અંદર એક જ ખોલીમાં રહેતા હતા. જ્યારે આ ઇમારતની અંદર હવે જોયું તો કે ભાઈ કેટલા બધા રૂમ, એટલા માટે અહીંયા આ બધી બાબતો વાત કરવામાં આવે છે. તો એમની અંદર કેટલા બધા રૂમ હતા, એમની અંદર બેઠક ખંડ હતો, ત્યારબાદ ભોજન ખંડ હતો, એટલે કે આપણે જે ડાઇનિંગ હોલ પણ કહી શકાય, તો ત્યારબાદ શયન ખંડ એટલે કે બેડરૂમ, તો શયન ખંડ અને એક રસોડું. તો આ રીતે એમની અંદર જે છે એ વ્યવસ્થા, બેઠક ખંડ, ભોજન ખંડ, શયન ખંડ અને રસોડું, તો આટલા બધા રૂમ જે છે એમની અંદર રહેલા હતા. અને એની સાથે સાથે એમને એ પણ જોયું કે આ બધી વ્યવસ્થાની અંદર એમનું શૌચાલય જે છે, એમનું શૌચાલય એમના ઘરમાં જ હતું, કે આ બધા રૂમોની સાથે એમની અંદર શૌચાલય પણ ઘરની અંદર જ હતું. અને આ રીતે હર્ષનું ઘર છે તેનું, એટલે હર્ષનું ઘર ખૂબ જ મોટું હોવાથી મામીને ઘણો સમય એમની સાફ સફાઈ માટે લાગવાનો છે, અને એમને લાગ્યો પણ. પરંતુ એમના મામી હવે રોજ આ રીતે સાફ સફાઈનું કામ કરતા હોવાને કારણે એમને આ કાર્યની અંદર એક પ્રકારની ગ્રીપ આવી ગઈ હતી, એટલે કે પકડ આવી ગઈ હતી.
કે જેના કારણે એમના મામી જે છે એ હવે સરળતાથી આ બધું કામ કરી શકે એમ હતા. કેમ કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આમની પાછળનું કારણ કે આ બધા કામ એમને વારંવાર કરેલા હોવાને કારણે એમને અનુભવ હતો. એટલા માટે જ આપને તમને ઘણી વખત કહેવામાં આવે પુનરાવર્તન કરવું. કેમ કે એમના મામી રોજ આ ઘર સાફ કરવા માટેનું જે કામ કરતા હતા એનું પુનરાવર્તન કે આજ જાય કાલ જાય પરમદી પુનરાવર્તન રોજ કરતા રહેતા હતા. એના કારણે એમને એના કામની અંદર ઝડપ આવી ગઈ હતી અને એના કારણે એ કામ સરળતાથી કરી શકતા હતા એવું તેજલ વિચારતી હતી. અને એને પણ વિચાર્યું કે જો કોઈ બીજા વ્યક્તિ આ કામ કરવા માટે પહેલી વખત આવે તો એને ઘણો બધો સમય જાય. પરંતુ એમના મામી આ કામ માટે રોજ ટેવાયેલા હોવાને કારણે એ કામ સરળતાથી કરી શકતા હોવાતા હતા. પણ એના માટે સમય તો એમને લાગતો હતો અને એની સાથે સાથે ત્યાં પાણી માટેની વ્યવસ્થા પણ સારી એવી હતી. કારણ કે તે જલે જોયું હતું કે જ્યારે એમની ચાલની અંદર એમના મામીની જે જગ્યાએ રહેતા હતા તો ત્યાં પાણી માટે પણ ઝઘડા થતા હતા અને લિમિટેડ સમય માટે પાણી આવતું. જ્યારે અહીંયા દરેક જગ્યાએ રસોડામાં નળ હતો તો ત્યાં પણ એમને પાણી આવતું હતું એટલે સરળતાથી રસોડાની અંદરના બધા વાસણ એમના મામી સાફ કરી શકે ગેડીની અંદર. ત્યારબાદ હર્ષે નહાવા માટે જે છે એ પાણીની ડોલ ભરવા માટે મૂકી હતી. હર્ષને નાવા જતું તો એને પાણીની ડોલ ભરવા માટે મૂકી હતી અને ડોલ ભરવાનું મૂકી એ ટીવી જોવા બેસી ગયો હતો. તમારી જેમ તમે પણ ઘણી વખત આવું કરતા હોય કે તમે જે એ તમારું બ્રશ કરવા ગયા હોય કે નાવા માટેની તૈયારી કરતા હોય પછી તમે ટીવી જોવા બેસી જાઓ તો જે જગ્યાએ નળ ચાલુ હોય તો ત્યાં પાણીનો બગાડ થાય ને. તો હર્ષ પણ આવી રીતે છે એ ડોલમાં પાણી ચાલુ મૂકી અને ટીવી જોવા બેસી ગયો અને એના કારણે શું થયું તો કે પાણીનો કેટલો બધો બગાડ થયો. હવે વિદ્યાર્થી મિત્રો જે વ્યક્તિઓને પાણીની અછત હોય જે વિસ્તારમાં એને ખબર હોય કે પાણીની કિંમત શું છે. કેમ કે તેજલને ખબર હતી કેમ કે એને પાણી ભરવા માટે વહેલું 4 વાગ્યામાં ઉઠવું પડતું. જ્યારે અહીંયા એમને પાણી ભરવા માટે કોઈ પણ ઉઠવું નથી પડતું એટલા માટે એમને પાણીનું મહત્વ ખબર ન હતી. અને ઘણી બધી કહેવતો જળ એ જીવન પાણી અને વાણી વાપરો વિચારો જાણી. તો કે પાણી આપણે વિચારીને વાપરવું જોઈએ નહીં તો ખૂટી જાય તો પછી આપણે શું કરવાનું. તો એના માટે આ બધી તેજલને ખબર હતી પણ હર્ષને ખબર નથી કેમ કે એને તો સરળતાથી મળી જતું હતું. એમ વિદ્યાર્થી મિત્રો તમને પણ ઘણી બાબતોમાં ખાસ કરીને તમારા મમ્મી પપ્પા કમાય છે એટલે પૈસા કેવી રીતે વાપરવા જોઈએ એ તમને ખ્યાલ ના હોય. તમારા મમ્મી પપ્પાને ખબર હોય કે ભાઈ પૈસા આપણે કેવી રીતે કમાય છે એટલા માટે જ તમને જો વાપરવા માટે પણ પૈસા લિમિટેડ આપતા હોય અને ખોટો ખર્ચો કરવાની ના પાડતા હોય એનું કારણ પણ આ જ હોય છે કેમ કે તમને હજી ખબર નથી. તો અહીંયા પણ હર્ષને પાણીનો બગાડ થાય ખબર ન હતી એટલા માટે આ જોઈ તેજલને દુઃખ થયું. શા માટે તેજલને પાણીના મહત્વની ખબર હતી કે જો પાણી ન આવ્યું તો એમને જે છે એ વાસણો કે કપડાં સાફ થઈ શકે નહીં. એની સાથે સાથે જે શૌચાલયમાં જવાનું હતું તો ત્યાં એમને પાણી સાથે લઈ જવાનું હતું. તો એમને એટલા માટે તેજલને એની ખબર હતી કે પાણીની કિંમત શું છે એટલે આ જોઈને તેજલ દુઃખી થઈ ગઈ હતી અને એ ન ગમ્યું અને એટલા માટે એમને જે આ ડોલ પાણીની ભરવા માટે મૂકી હતી તો ત્યાં જઈ અને એમને નળ બંધ કરી દીધો તેજલે. તેજલે આ નળ બંધ કરી અને પાણીનો બગાડ અટકાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો તમારી આસપાસ ક્યાંય આવા પ્રકારે પાણીનો જો બગાડ થતો હોય કોઈ બીજા વ્યક્તિ નળ ચાલુ કરી મૂકીને વયા ગયા હોય તો આપણે પણ આપણી જવાબદારી સમજી અને પાણીનો બગાડ અટકાવવો જોઈએ. જો તમારી આસપાસ પણ ક્યાંય આવી રીતે પાણીના નળ ચાલુ હોય તેમને બંધ કરી દેવા જોઈએ જેથી પાણીનો બગાડ અટકે અને પાણીની જે અછત થવાની છે એ અછત ના થઈ શકે. તો એ તમે યાદ રાખજો કે ક્યાંય પણ આવી રીતે બગાડ થતો હોય તો આપણે જાતે બંધ કરી દેવું અથવા જો કોઈ પણ વ્યક્તિ બંધ ન કરતા હોય તો એમને સલાહ આપવી જોઈએ કે ભાઈ આ કોઈ પણ વસ્તુ કચરો કચરા પેટીમાં નાખો પાણીનો બગાડ ના કરો અને જે જરૂરિયાત પૂરતું છે તો એ જરૂરિયાત પૂરતું જ વસ્તુનો ઉપયોગ કરો. આવી બધી બાબતો આપણે પણ બીજાને જણાવવી જોઈએ. જેમ તેજલે અહીંયા પાણીનો બગાડ અટકાવ્યો એમ આપણે પણ આ રીતે કોઈ વ્યક્તિઓ કામ કરતા હોય તો એમને અટકાવવા જોઈએ. એક મોટી કાચની બારી હતી જે એમના મામી એમને બતાવી અને સાથે સાથે એમના મામીએ કહ્યું કે આ કાચની બારીમાંથી બહાર જો તેજલને કહ્યું. એટલે તેજલને બહાર જોવાનું કહ્યું અને ત્યાંથી તેજલે જોયું તો જે મામાનું ઘર હતું એટલે કે એમના મામીને મામાનું ઘર
તો એ એમના મામાનું ઘર અને એની સાથે સાથે એમની જે ગલી હતી તો એ એમને અહીંયાથી જોઈ શકાતી હતી, કેમ કે જોયું ને એમની બિલ્ડિંગ જે છે એ 12મા માળ પર હતી, તો 12મા માળ પર આ મકાનથી જોવે તો આ બધી વસ્તુ એમને દેખાય. પરંતુ એ ચોક્કસ રીતે નથી કહી શકતી કે એમના મામાનું ઘર જે છે એ ઘર ક્યું હશે, એ નક્કી ન કરી શકતી હતી. કેમ કે એ જગ્યાએથી બધા જ ઘર એકસાથે દેખાતા હોય તો એના કારણે એમના મામાના ઘર જેવા બીજા ઘરે હોય, એટલે એના કારણે ખબર ના પડે કે ચોક્કસ ઘર કયું છે. અને તમે પણ વિચાર કરજો અને તમે પણ તમારી શેરી કે તમારી સોસાયટીમાં જોજો કે તમારું ઘર છે એવું જ ઘર તમારી આસપાસ કોનું અને કેટલા છે. કોનું ભૂલી જાઓ, પણ તમારા જેવા જ ઘર તમારી આસપાસની શેરીઓમાં તમારા જેવા જ ઘર કેટલા છે એની એક વખત ગણતરી કરજો, કે જેના કારણે તમને પણ ખ્યાલ આવે કે આ ઘર બધા સરખા છે. તો એ એટલા માટે ચોક્કસ કહી શકતી ન હતી, કેમ કે શેરી પણ એક સરખી હતી અને ઘર પણ એક સરખા જેવા હતા, એટલે છે એ તેજલે ઓળખી ના શકી. એની સાથે સાથે કે 12મા માળ હતો તો એ ઉપરથી જે જોવે તો એના કારણે જે બધી વસ્તુઓ નાની રમકડા જેવી દેખાતી હતી, કેમ કે એટલી ઊંચાઈથી જોવે તો નીચેની કોઈ પણ વસ્તુ કે પછી એની સાથે દૂર પણ વસ્તુ થઈ જાય, કે દૂર વસ્તુ થઈ જવાને કારણે એ જે છે એ નાની લાગે. કે ઘણી વખત એ ટ્રક હોય કે પછી બસ હોય રસ્તા ઉપર ચાલી જતી હોય તો તમે 12મા માળેથી જુઓ તો પણ એ તમને રમકડાની બસ જેવી લાગે. તો આમ અહીંયા તેજલ પણ ઉપરથી જોતી હતી તો એના કારણે એ બધી વસ્તુઓ રમકડા જેવી એમને દેખાતી હતી, અને ઊંચાઈ પરથી જે છે એ જોવામાં તેજલને ડર પણ લાગવા લાગ્યો કે આટલી વાર તો તેજલે થોડી વાર તો બધું આ જોયું, પણ હવે સમય વધુ થવાને કારણે શું થયું તો કે આટલી ઊંચાઈથી તેજલને જોવાને ડર પણ લાગ્યો. આપણે પણ ઘણી વખત એવું થાય કે જ્યારે શરૂઆતમાં જોઈ તો ત્યારે આ બધી વસ્તુ જોઈ શકતા હોય, પણ જેવી જ આપણી નજર નીચે જાય એટલે ખબર પડે કે આ કેટલું બધું ઊંચું છે, અને પછી આપણે ડર લાગવા મને. એટલે તેજલને પણ એટલી ઊંચાઈથી જોવાને કારણે, અને કદાચ તેજલની નજર પણ નીચે ગઈ હશે તો એના કારણે તેજલને છે એ હવે આ બારીએથી જોતા હવે એમને ડર લાગવા લાગ્યો, અને આટલા માટે હવે એમને જોયું કે આ બધી વસ્તુઓ આ રીતે હતી. અને એની સાથે સાથે હવે વિદ્યાર્થી મિત્રો અમુક પ્રશ્નો તમારા માટે છે, કે આ પ્રશ્નો તમે તમારા માટે વિચારો કે તમે આ બાબતમાં શું અનુભવ કરો છો. અને સાથે સાથે આ બધી બાબત છે એ સામાજિક છે, એટલે તમને પણ જો કોઈ બીજા વ્યક્તિઓ આવા પ્રશ્નો કરે તો ત્યારે તમારી પાસે એ પ્રશ્નોના જવાબ હોય. કેમ કે આવા આપણા સગા સંબંધીઓ પરીક્ષા લેવા માટે કે આપણી આસપાસ કે કોઈ આપણને પ્રશ્ન કરે તો ત્યારે આપણે એની પાસે આપણી પાસે એના જવાબ હોય. તો એવા પ્રશ્નોના જવાબ તમે વિચારો જાતે, કે તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે. હવે આપણે એમથી જે પાઇપલાઇન દ્વારા આવે છે તો એ તો પાઇપલાઇન દ્વારા જ આવતો હોય, પણ ક્યાંથી એનો મતલબ એટલે કે નગરપાલિકામાંથી આવે છે, કે પછી કોઈ તમારી આસપાસ મોટા વોટર ટેન્ક છે તો એવા મોટા વોટર ટેન્કમાંથી પાણી આવે છે, કે પછી કોઈ જે છે એ ટેન્કરમાંથી તમને પાણી આપવામાં આવે છે, કે પછી ભૂગર્ભની અંદર રહેલા ટાંકાઓ છે એમાંથી પાણી આવે છે, કે પછી તમે તમારી જાતે જ આવો બોરવેલ કરાવેલો છે અને તમારી ઘરેથી જ પાણી આવે છે, તમે બહાર ક્યાંયથી મંગાવતા નથી. તો એ વિચાર કરો કે તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે. તો આવા બધા વિચાર કરો. સાથે સાથે તમારા ઘરમાં વીજળીનું જોડાણ છે, અને એ વીજળીનું જોડાણ છે તો તમારા ઘરમાં કેટલા દિવસ વીજળી આવે છે. કેમ કે અમુક દિવસ વીજળીની અંદર પણ રજા હોય છે કે લાઈટ ના હોય, તો એ વિદ્યુત એ પણ વિચારો. અને જો એ નથી તો ક્યાં દિવસે વીજળી છે એ નથી આવતી. આજે જે 24 કલાકની વિદ્યુત માટેની યોજના થઈ છે એટલા માટે આજે આવે છે, નહીં તો પહેલાના સમયમાં વીજળીઓનો કાપ બહુ રહેતો અને વીજળી જે છે એ વહી જતી. એટલે આના આવા પ્રશ્નો થતા આજે હવે રહે છે તો ક્યારે જાય છે, કેટલી કલાક વીજળી જાય છે એ પણ વિચાર કરો. સાથે સાથે તમારા ઘરની નજીક કઈ હોસ્પિટલ આવેલી છે એ પણ વિચારવાની જરૂર છે, કે જો આપણા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ બીમાર થાય તો એને આપણે સૌ પ્રથમ કઈ હોસ્પિટલે લઈ જશું. પણ જો આપને ખબર જ ન હોય કે હોસ્પિટલ ક્યાં આવેલી છે અને નજીકમાં કઈ થાય છે, તો એ બાબતે અત્યારે વિચારવા જેવી છે. કેમ કે બીમારી
આકસ્મિક રીતે આવી પડે છે ન કરે નારાયણ કોઈ બીમાર થાય નહીં પણ જો બીમાર થાય તો તમને કઈ હોસ્પિટલે લઈ જશો તમને ખબર છે તો એટલા માટે એ પણ વિચારો કે તમારા ઘરની નજીક કઈ હોસ્પિટલ આવેલી છે સાથે સાથે આ બધી વસ્તુઓ કે તમારા ઘરની નજીક કયું મંદિર આવેલું છે તમારા ઘરની નજીક કઈ શાળા આવેલી છે આ બધું વિચાર કરો અને સાથે સાથે એ પણ વિચાર કરો કે તમારા ઘરથી નજીક જે આ બધી જગ્યાઓ છે એટલે કે મંદિર હોસ્પિટલ ત્યારબાદ આવી બહુમાળી બિલ્ડિંગો તો આ બધી વસ્તુઓ પછી એવી જ રીતે પીજીવીએલની ઓફિસ કે વિદ્યુત માટે તમારે બિલ ભરવા જવાનું થયું તો જો ભવિષ્યમાં તમે બિલ ભરવા જાઓ લાઇટ બિલ હોય કે ગેસ બિલ હોય તો એની ઓફિસ તમારા ઘરથી કઈ નજીક છે તો એ તમારા ઘરથી કેટલા કિલોમીટર દૂર આવેલી છે એ પણ વિચાર કરો અને કેટલા કિલોમીટર હોવાને કારણે તમારે ત્યાં સુધી જવા માટે કેટલો સમય લાગે છે આ પણ વિચાર કરો અને એ વિચારીને તમારા ઘરની આસપાસની આ બધી વસ્તુઓનું નિરીક્ષણ કરો કિલોમીટર તપાસો અને એ કિલોમીટર સાથે સાથે સમય પણ જોવો કે ભાઈ 5 કિલોમીટર છે તો 5 કિલોમીટર માટે 5 મિનિટનો જ સમય લાગે છે કે 10 મિનિટનો સમય લાગે છે અને એ જગ્યાએ જવા માટે તમને વાહન કયું મળશે કે આપણે પોતાનું પ્રાઇવેટ વાહન લઈ જવું પડશે ઓટો રિક્ષામાં જવું જોશે કે પછી સિટી બસમાં જવું જોશે તો આ બધી વસ્તુઓના પણ વિચાર કરો કે જેથી તમે સરળતાથી આ બધી વસ્તુઓને સમજી અને ભવિષ્યની અંદર તમને જો એકલા જવાનું કહેવામાં આવે તો તમે એકલા જવા માટે તમારી પાસે તાકાત હોવી જોઈએ અને એ માટેનો નકશો કે એ માટેની તમને હિંમત હોવી જોઈએ કે એકલા પણ આપણે જઈ શકી અને પાછા આવી શકીએ છીએ તો એટલા માટે આ બધા પ્રશ્નો જે છે એ તમે વિચારજો અને જો ના વિચારી શકો તો તમે તમારા મમ્મી પપ્પાને પણ આ પ્રશ્ન પૂછી એના જવાબ મેળવી લ્યો જેના કારણે તમે પણ જો બીજા કોઈ વ્યક્તિ તમને પૂછે તો એ સમયે તમે એમ ન કહેવા જોઈએ કે હું મારા મમ્મીને પૂછી લઉં પણ એ પ્રશ્નોના જવાબ તમને પણ આવડતા હોવા જોઈએ એટલે આ બધા પ્રશ્નોના જવાબ તમે મેળવી લેજો સાથે સાથે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કે કયા પ્રશ્નો તમે પૂછવા જોઈએ જેમનો છેલ્લો મુદ્દો છે એક નવી ચિંતા તો એમને કઈ નવી ચિંતા આવેલી હતી અને એ ચિંતામાંથી બીજી કઈ ચિંતાઓ રહેલી છે એના વિશે આપણે હવે જોઈએ તો કે હવે તેજલને એમના મામાએ કહ્યું કે તને છે એ હવે આખું અમદાવાદ જોવા લઈ જવા માંગે છે જો આ વાત કરી જોવા લઈ ગયા એ હજી પછીની વાત છે પણ એવું તેજલને કહ્યું કે ભાઈ તું અહીંયા છે તો તને હું આખું અમદાવાદ જોવા લઈ જવા માંગુ છું તો આવી વાત કરી અને એની સાથે સાથે તેજલે પણ આસપાસના જે બાળકો રહેતા હતા એમની પાસેથી વાત સાંભળેલી હતી રિવરફ્રન્ટ વિશે અને એ વાત કઈ સાંભળેલી હતી તો કે એમને સાંભળેલી હતી કે ત્યાં મોટા કલાકારો કે જે આપણે ફિલ્મ સ્ટારો કહીએ છીએ એ તો એવા મોટા કલાકારો પછી નેતાઓ અને ખેલાડીઓ છે એ ખેલાડીઓ આ અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જે છે એ રિવરફ્રન્ટ ઉપર આવે છે કેમ કે એ લોકો પણ અહીંયા આપણી જે મોર્નિંગ વોક કરવા માટે સામાન્ય રીતે પોતાનું માઇન્ડ ફ્રેશ કરવા માટે સાંજના સમયે નદીના કિનારે છે એ નદીના કિનારે આવતા હોય તો એના કારણે અહીંયા રિવરફ્રન્ટ એટલે નદીનો કિનારો તો અમદાવાદની અંદર કઈ નદી છે ખ્યાલ છે તમને ચાલો હું જણાવી દઉં તો કે અમદાવાદની અંદર સાબરમતી નદી પસાર થાય છે તો સાબરમતી નદીના કિનારે આ રિવરફ્રન્ટ આવેલું તો એના કારણે અહીંયા આવા મોટા ફિલ્મ સ્ટારો એટલે કલાકારો નેતાઓ અને ખેલાડીઓ છે એ આવતા હોય છે એટલે તેજલે પણ વિચાર્યું કે જો હું ત્યાં જાઉં તો મને કદાચ જોવા મળે આવું બધું એ વિચારતી હતી પરંતુ હજી એમના મામા એમને જોવા ન લઈ ગયા હતા એમને લાગ્યું કે એમના મામા છે એ ખૂબ ચિંતામાં છે અને એ ખૂબ ચિંતામાં હોવાને કારણે એ તેજલ પણ એમને રિવરફ્રન્ટ ઉપર લઈ જવાનું કહી શકે એમ ન હતું અને એ કઈ પણ શકે નહીં કારણ કે એમનું કારણ શું હતું તો કે એમના મામાને છે એ નોટિસ લાવ્યા હતા અને એ નોટિસ શેના વિશેની હતી નોટિસ એટલે કે એક પ્રકારની સૂચના એક પ્રકારની જાણકારી કે તમને માહિતી મળે છે અગાઉથી તમને જે માહિતી મળે એને નોટિસ કહેવાય તો એમના મામાને આવી નોટિસ મળેલી હતી અને શેના વિશેની હતી તો કે એ લોકો જે જગ્યાએ રહી રહ્યા છે એટલે કે એમનું મકાન તો એ જગ્યા હવે તેમને છોડવાની છે આ નોટિસ લાવ્યા હતા
કે એમને હવે જે ઘરમાં રહી રહ્યા છે એ ઘર છોડવાનું છે, તો આવી એમને નોટિસ મળી હતી. અને એ જગ્યા છોડવાનું કારણ શું હતું, તો કે આ જગ્યા સરકારી હોવાથી સરકાર દ્વારા આ જગ્યાને ખાલી કરવાનો છે એ નિર્ણય હતો. અને તમે પણ તમારી આસપાસ પણ ઘણી વખત આવું ડિમોલેશન જોયું હોય કે જેના દ્વારા નગરપાલિકા કે મહાનગરપાલિકાના વ્યક્તિઓ જીસીબી લઈને આવે અને આ બધી જગ્યા છે એ તોડી પાડે. તો એનું કારણ શું હોય કે સરકારી જગ્યા હોય એટલે એમને ખાલી કરાવે, પણ સરકાર દ્વારા એમને જે છે એ ખાલી કરાવે સાથે સાથે બીજી જગ્યાએ મોકલતા હોય. છતાંય એમના મામાને આ નોટિસ જે છે એ છેલ્લા 10 વર્ષથી આવી રહી, એટલે કે ખાલી કરવાની નોટિસ આવે પણ ખાલી થતી હતી નહીં. એટલે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ હતી. ખાસ યાદ રાખજો કેટલામી નોટિસ હતી, ત્રીજી નોટિસ હતી કે એમને આ જગ્યા છોડવી જોશે. તો એ ત્રીજી નોટિસ આવી એટલે ફરી પાછા ચિંતામાં પડી ગયા અને તેમને ઘર માટે બીજી જગ્યા આપવામાં આવશે. અને આ બીજી જગ્યા જે એમને આપવામાં આવશે એ જે જગ્યાએ રહેતા હતા એમનાથી થોડે દૂર એમને આપવામાં આવશે, કે જ્યાં એ લોકોને પોતાના આ મકાનો બનાવી અને રહેવું પડશે. તો હવે આ જગ્યાએ જાય તો મામાને કામ પર જવું હોય તો એ મામાને એમના તેજલના મામા, તો તેજલના મામાને કામ પર જવા માટે જે છે એ થોડો વધારે સમય લાગે. પછી સાથે સાથે કામ ઘરથી કામ પર જવા સુધી થોડા વધારે પૈસા પણ વપરાઈ જાય, નાણાંનો વપરાશ પણ વધી જશે. આ ચિંતા જે છે એ થતી હતી. જો એક ચિંતામાંથી ઘર એમને બીજી જગ્યાએ જવું પડશે એ પહેલી ચિંતા. બીજી ચિંતા તો કે હવે એમને નોકરી ઉપર જવું છે, તો એ નોકરી ઉપર જવા માટે નો સમયગાળાની, ત્યાં પછી પૈસાની ત્રીજી ચિંતા. ચોથી ચિંતા એમના મામીને કામની શોધ કરવી પડશે ફરી પાછી, કેમ કે હવે અહીંયાથી વહી જાય તો બીજી જગ્યાએ ત્યાં નજીકમાં એમના મામીને કામ મળશે કે નહીં મળે, તો એના માટે એને શોધ કરવી પડશે. ચોથી પાંચમી ચિંતા તો કે હું મારી માતાને એટલે કે તેજલ એમને માતાને મળવા માટે કેવી રીતે જઈ શકશે એ ચિંતા હતી, કેમ કે એમના માતા હજી પૂર્ણપણે સ્વસ્થ થયા નહોતા, હજી એ થોડા થોડા બીમાર હતા, એટલે આવી સમસ્યા જે છે એમને થઈ હતી. પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે, છતાં પણ પૂર્ણ કરતા પહેલા તમે પણ વિચાર કરો કે જો તમારે પણ એમના મામાની જેમ કોઈ ઘર છોડી અને બીજી જગ્યાએ જવું પડે તો કઈ ચિંતા આવે. અને એની સાથે સાથે તમારા મમ્મી કે પપ્પા કામ કરવા માટે જઈ રહ્યા છે તો એમને કેટલો સમય લાગે છે, કેટલા પૈસાનો વપરાશ થાય છે, આ બધી બાબત પણ જોવો કે જેના કારણે આ ચિંતાઓ કેટલી રહેલી હોય છે. સાથે સાથે અમદાવાદની અંદર અહીંયા એક રિવરફ્રન્ટ વિશેની વાત કરી, તો અમદાવાદની અંદર બીજી ઘણી બધી કાંકરિયા તળાવ છે તો એ પણ જોવાલાયક છે. તો આવી અમદાવાદની અંદર ઘણી બધી બીજી વસ્તુઓ પણ જોવાલાયક છે, એ પણ તમે જે છે એ સર્ચ કરો અથવા મમ્મી પપ્પાને પૂછો કે જેના દ્વારા ખ્યાલ આવે કે અમદાવાદમાં કઈ કઈ જગ્યા છે એ જોવાલાયક રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 17 તેજલ અમદાવાદમાં અહીં પૂર્ણ કરીએ છીએ. તો આ પ્રકરણના અંતે હોમવર્ક સ્વરૂપે તમને એક વર્કશીટ આપવામાં આવશે, જે વર્કશીટમાં પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર સુંદર અક્ષર લખવાના રહેશે. ધન્યવાદ.